હવે કોઈ પણ ઈ-કોમર્સ વેબસાઇટ્સ તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડની ડિટેલ્સને સેવ નહીં કરી શકે, કારણ કે આરબીઆઈના નવા નિયમ પ્રમાણે તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડનું ટોકનાઇઝેશન કરવામાં આવશે. આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે આ બદલાવ કેમ કરવામાં આવી રહ્યો છે અને શું છે આ ટોકનાઇઝેશન. જ્યારે આપણે કોઈ કાર્ડથી ઓનલાઈન શોપિંગ કરીએ છીએ ત્યારે કાર્ડની તમામ ડિટેલ્સ જેવી કે કાર્ડ નંબર અને એક્સપાયરી ડેટ સેવ કરવી પડે છે. જો કે આનાથી ડેટા ચોરીનો અને તેના દુરુપયોગનો ખતરો રહે છે, પરંતુ ટોકન જનરેટ થઈ જવાથી તમારે તમારા કાર્ડની ડિટેલ્સ સેવ નહીં કરવી પડે. તેના બદલે બસ એક ટોકન નંબર નાખવાનો રહેશે. તો આ ટોકન કઈ રીતે જનરેટ થશે? કોઈ પણ ઈ-કોમર્સ વેબસાઇટ પર જાઓ, પેમેન્ટ પ્રોસેસમાં જઈને કાર્ડનો ઓપ્શન સિલેક્ટ કરો, ત્યારબાદ કાર્ડને સુરક્ષિત કરવાના ઓપ્શન પર ક્લિક કરો અને તેને સ્ટોર કરી લો. તમારા ફોનમાં એક ઓટીપી આવશે. આ ઓટીપી બેંક પેજમાં નાખશો એટલે તેને ટોકન જનરેશન માટે મોકલવામાં આવશે. ટોકન જનરેટ થયા બાદ જે તે સાઇટને મોકલવામાં આવશે અને કાર્ડની ડિટેલ્સની જગ્યાએ તેને સેવ કરવામાં આવશે. હવે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે આ વેબસાઇટ પર જશો ત્યારે તમને સેવ કરેલા છેલ્લા 4 આંકડા દેખાશે. આનો મતલબ એ છે કે તમારા કાર્ડને ટોકન કરી દેવામાં આવ્યું છે. હવે તમારે વારે વારે તમારા કાર્ડનો સીવીવી નંબર નાખવાની જરૂર નહીં પડે. જો કે ટોકનાઇઝેશન ફરજિયાત નથી કે ના તો તેના પર કોઈ ચાર્જ લેવામાં આવે છે. તમારા ઓનલાઈન શોપિંગને વધારે સેફ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.